આપણે શું શીખી ગયા છીએ પહેલા સ્વર તો સ્વર ની અંદર શું આવે છે અ થી અહ અને પછી શું આવે છે વ્યંજન તો વ્યંજન ની અંદર શું આવે છે તમને બધાને ખબર છે શું આવે છે ક કબૂતર નો ક ખ ખટારા નો ખ ગ ગણપતિ નો ગ ઘ ઘર નો ઘ પછી ચ ચકલી નો ચ છ છત્રી નો છ જ જામૃક નો જ જ જાંબલા નો જ આપણે એટલા શીખી ગયા છીએ તો હવે આપણે શું શીખવાનું છે ટ અને એના પછી ઠ તો સૌથી પહેલા શું આવે ટ તો ટ શેનો છે ટમેટાનો કેટલું કહેવાય ટ ટ ટમેટાનો ટ તો હવે આપણે ટ કેવી રીતે લખાય એ શીખીશું બરાબર તો ચલો બાળકો તમારે પણ મારી સાથે બુક ની અંદર લખતું જવાનું છે ઓકે તો ચલો આપણે પહેલા શું લખવાનું છે ટ ટશેનો ટમેટાનો તો પહેલા શું કરવાનું છે અહીંયા ક પાછું ક અગેન ક ઓકે તો શું બની ગયું ટ ચલો એક વાર રિપીટ કરી લઈએ તમારી બુકમાં ડોટ આપેલા છે તો તમારે ડોટ ઉપર શું કરવાનું છે ટ્રેસ કરવાનું છે ઓકે તો ચલો પહેલા શું કરવાનું છે ક અગેન ક એટલે શું બની ગયું ટ બની ગયું જો કેવો સરસ લાગે છે તમને બધાને લખતા પણ આવડી ગયો છે ઓકે ચલો એક વાર રિપીટ કરી લઈએ ટ ટમેટાનો ટ ઓકે સૌથી પહેલા શું કરવાનું છે ક અગેન ક એટલે શું બની ગયું ટમેટાનો ટ ચાલો એક વાર રિપીટ કરી લઈએ તમારે હાથથી લખવાનું છે હવે ક અગેન ક એટલે શું બની જશે ટ ચલો હજી એક વાર રિપીટ કરી લઈએ ટ ટમેટાનો ટ થઈ ગયો ટ તો તમારે પણ તમારી ટેક્સ્ટ બુકમાં સાથે સાથે લખતું જવાનું છે ઓકે સ્ટુડન્ટ્સ તો આપણે આ શું બની ગયું ટ ટમેટાનો ટ હવે આપણે શું જોવાનું છે ઠ તો ઠ સે ન હોય ઠણિયાનો ઠ ઓકે તો ટ ટમેટાનો ટ એના પછી આવે છે ઠ ઠણિયાનો ઠ તો ઠ ઠણિયાનો ઠ કેવી રીતે લખાય તો તમારી બુક્સ ની અંદર ડોટ આપેલા છે તમારે એમાં ટ્રેસ કરતું જવાનું છે હું અહીંયા તમારી સાથે અહીંયા લખતી જઈશ ઓકે તો ચલો સૌથી પહેલા શું કરવાનું છે ક અને પછી સર્કલ ઓકે ક સર્કલ એટલે શું બની જશે ઠ ઠળિયાનો ઠ પાછું રિપીટ કરી લઈએ ક અને નેક્સ્ટ સર્કલ એટલે શું બની ગયું ઠ ઠળિયાનો ઠ ચાલો રિપીટ ક એન્ડ સર્કલ તો શું બની ગયું ઠ ઠળિયાનો ઠ ચાલો પાછી એક વાર રિપીટ ક અને સર્કલ શું બની જાય છે ઠ ચાલો બાળકો પાછું એક વાર ક સર્કલ એન્ડ નેક્સ્ટ ક સર્કલ શું બની ગયું ઠ ઠળિયાનો ઠ શું શીખ્યા આપણે પહેલા ટ ટમેટાનો ટ અને એના પછી આવે છે ઠ ઠળિયાનો ઠ તો તમારે પણ સાથે સાથે ટેક્સ્ટબુક ની અંદર લખતું જવાનું છે ઓકે पेज नंबर टेक्स्ट बुक के अंदर 38 तो 38 पे लिखा है जो आपणे अहीं लखेलू छे टमेटो तो ट टमेटानो ट तो हवे तमारे बोर्ड उपर आपणे सीखी लीधुं छे तो हवे तमारे अहीं टेक्स्ट बुक नी अंदर लखवानुं छे तो तमारे अहीं ट्रेस करवानुं छे सौथी पहेला आपणे बोर्ड उपर सीख्या एम कई लाइन करवानी छे क પછી અગેન કવ એટલે શું બની જશે ટ સેનો ટ ટમેટાનો તેવી જ રીતે પાછું અહીંયા ટ્રેસ કરવાનું છે કવ
अगेन कौ एटले शू बनी गयू ट। पाछु रिपीट करी लईए कौ अगेन कौ एटले शू बनी गयू ट। पाछु एक वार कौ अगेन कौ एटले शू बनी गयू ट। हवे एवी ज रीते तमारे आ लाइननी अंदर पण ट्रेस करवानुं छे। पछी एना पछी नीचे तमारी हाथे तमारे लखवानुं छे ट। तो एनी अंदर शू करवानुं छे, जेवी रीते आपणे बोर्डमां शीखी गया, तो सौथी पहेला कौ अगेन कौ एटले शू बनी जशे ट। पछी पाछुं रिपीट करवानुं छे एवी रीते कौ अगेन कौ एटले शू बनी गयू ट। एवी ज रीते आ बॉक्सनी अंदर पण कौ अगेन कौ एटले शू बनी गयू ट। पाछु रिपीट कौ अगेन कौ एटले शू बनी गयू ट। एवी ज रीते तमारे आखा पेजनी अंदर ट टमेटानो ट लखी लेवानो छे। पेज नंबर 39 ની ઉપર લખેલો છે ઠ, ઠ ઠળિયાનો ઠ। જો તમને અહીંયા ઠળિયો દેખાય છે તો ઠ ઠળિયાનો ઠ, તો ઠ ઠળિયાનો ઠ કેવી રીતે લખાય એ આપણે બોર્ડ ઉપર શીખી લીધું છે। તો હવે આપણે ટેક્સ્ટ બુકની અંદર લખી લઈએ, બરાબર। તો સૌથી પહેલાં શું કરવાનું છે, કર્વ અગેન કર્વ એન્ડ સર્કલ, તો શું બની ગયું ઠ। પાછું રિપીટ કરી લે, તમારે ટ્રેસ કરવાનું છે, કર્વ અગેન કર્વ એન્ડ સર્કલ, તો શું બની જશે ઠ। કર્વ અગેન કર્વ એન્ડ સર્કલ, જો શું બની ગયું ઠ ઠળિયાનો ઠ। કર્વ અગેન કર્વ એન્ડ સર્કલ, શું બની ગયું ઠ। તો એવી જ રીતે પાછી આ લાઇનમાં પણ તમારે ટ્રેસ કરવાનો, એના પછી નીચે તમારી હાથે લખવાનું છે તમારે। તો શું કરવાનું, સૌથી પહેલાં કર્વ અગેન કર્વ એન્ડ સર્કલ, તો શું બની જાય ઠ। કર્વ અગેન કર્વ એન્ડ સર્કલ, તો શું બની ગયું ઠ। ઓકે, તો સ કે ઠ કેનો કહેવાય, ઠળિયાનો ઠ। પાછું એકવાર કર્વ અગેન કર્વ એન્ડ સર્કલ, કર્વ અગેન કર્વ એન્ડ સર્કલ, કર્વ અગેન કર્વ એન્ડ સર્કલ, તો શું બની ગયું ઠ। એવી જ રીતે ઠ ઠળિયાનો ઠ પણ તમારે આખા પેજની અંદર લખી લેવાનો છે। તો હોમવર્કની અંદર ટ ટમેટાનો ટ અને ઠ ઠળિયાનો ઠ આ બંને પેજ હોમવર્કમાં કરવાના છે।